नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित में प्रकरण नंबर 12 केटलू भारे अने केटलू हलकू में आपणे आगळना भाग में विद्यार्थी मित्रों शीख्या हता के भूमितिनी पेटीनू वजन पेन्सिल करता वधारे होवाथी भूमितिनी पेटीवाड़ू पल्लू ए नीचे जशे। पछी पान नंबर 135 पर शीख्या हता के शू भरे छे, एमां आपणे शू कर्युं हतुं के अलग अलग वस्तुओनी जोड़ बनावी हती अने त्राजवानो उपयोग करी अने नक्की कर्युं हतुं के कई वस्तु भरे छे अने कई वस्तु वजनमां हल्की छे। जेम के थाळी अने वाटको, तो वाटका अने थाळीमांथी थाळी ए वजनमां भरे छे तेथी थाळी पल्लाने नीचे लई जशे। पछी आपणे जोयुं हतुं पान नंबर 135 पर ज के सौथी भारे शू, के त्रण वस्तुओना तमारे जूथ बनावाना हता, दाखला तरीके रबर, दड़ो अने कागळ, अने त्राजवानो उपयोग करी अने वस्तुओने तेना वजन प्रमाणे गोठवाना हता, के सौथी हलकू, बन्नेनी वच्चेनू अने सौथी भारे। आपणे त्रण वस्तु लईए, मापपट्टी, कंपास पेटी अने पुस्तक। मापपट्टी, कंपास पेटी अने पुस्तक में सौथी हलकू ए मापपट्टी हशे विद्यार्थी मित्रों, बन्नेनी वच्चेनू ए कंपास पेटी हशे अने सौथी भारे ए शू हशे तो के पुस्तक हशे। आम मने आशा छे के आगळना तासमां जे मुद्दाओ तमे भणी गया छो ए मुद्दाओ तमे तमारा पाठ्यपુસ્તકમાં તથા તમારા ગણિતની નોટમાં તમે લખ્યા જ હશે। હવે આજે વિદ્યાર્થી મિત્રો તમે તમારા ગણિત ગમ્મતની પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નંબર 12માં પાન નંબર 136 ખોલો। ખોલ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ, હવે એમાં એક મુદ્દો આપ્યો છે કે વજનિયા બનાવીએ। કયો મુદ્દો આપ્યો છે? તો કે વજનિયા બનાવીએ, તો પ્રવૃત્તિ 1 કે સાબુનું વજન ખાલી જગ્યા ગ્રામ છે, એમાં તમને શું કીધું છે? તો કે સાબુનું વજન એ 100 ગ્રામ છે। હવે એક નાની પ્લાસ્ટિકની થેલી, તમારે શું કરવાનું છે? એક નાની પ્લાસ્ટિકની થેલી લો, તેને ત્રાજવાના એક પલ્લામાં અને સાબુને બીજા પલ્લામાં મૂકો। તમારે એક નાની પ્લાસ્ટિકની થેલી લેવાની છે, એ પ્લાસ્ટિકની થેલીને ત્રાજવાના એક પલ્લામાં મૂકવાનું છે અને બીજા પલ્લામાં તમારે શું કરવાનું છે? સાબુને તમારે મૂકવાનો છે। ધીરે ધીરે તેમાં રેતી ત્યાં સુધી ભરો કે જ્યાં સુધી બંને પલ્લા સમતોલ થાય। તમે એક જે પ્લાસ્ટિકની કોથળી લીધી છે એ કોથળીમાં તમારે શું કરવાનું છે? તો કે ધીરે ધીરે રેતી ભરવાની છે। ક્યાં સુધી રેતી ભરવાની છે? તો કે રેતીવાળું પલ્લું અને સાબુવાળું પલ્લું બંને પલ્લા કેવા સરખા થાય ન તય સુધી તમારે થેલીમાં પ્લાસ્ટિકની જે કોથળી છે એ કોથળીમાં રેતી ભરવાની છે। આ પ્લાસ્ટિકની થેલીને રબર બેન્ડથી અથવા તો દોરીથી બંધ કરો। હવે તેના ઉપર કાગળની પટ્ટી ચોંટાડો અને તેના ઉપર ખાલી જગ્યા ગ્રામ લખો। હવે શું કરવાનું? તો કે રેતી, પ્લાસ્ટિકની કોથળીમાં રેતી ભરો છો એ પલ્લું અને સાબુનું પલ્લું બંને પલ્લા કેવા થઈ ગયા? સમતુલિત, સરખા થઈ ગયા। એટલે વિદ્યાર્થી મિત્રો, એવી રેતીવાળી પ્લાસ્ટિકની જે કોથળી છે એ કોથળીને તમારે રબર બેન્ડથી અથવા તો દોરીથી બાંધી અને તેના ઉપર કાગળ લગાવવાનો છે અને એના ઉપર આપણે કેટલા ગ્રામ લખીશું? તો આ બાજુ બીજા પલ્લામાં જે સાબુ મૂક્યો છે એ સાબુનું વજન કેટલા ગ્રામ છે? 100 ગ્રામ। તેથી આપણે કેટલા ગ્રામ લખીશું? 100 ગ્રામ। આમ શું કહે છે? જો તમે સાબુ અને તમે શોધેલ થેલીનું વજન પલ્લામાં મૂકીએ અને બંને વસ્તુનું વજન સાથે વજન કરો તો તે વજન કેટલા ગ્રામ થશે? હવે તમારે એક પલ્લામાં શું કરવાનું છે? બંને વસ્તુ મૂકવાની છે, સાબુ અને 100 ગ્રામ સાબુ અને 100 ગ્રામ તમારે રેતી, બંને એક પલ્લામાં મૂકી અને બીજા પલ્લામાં વજન મૂકવાનું છે તો કેટલા ગ્રામ થશે? તો કે 100 ગ્રામ વત્તા 100 ગ્રામ। 100 ગ્રામ એ રેતીનું વજન પ્લસ 100 ગ્રામ એ સાબુની
સાબુનું વજન આમ 100 વત્તા 100 બરાબર 200 ગ્રામ થશે. હવે 150 ગ્રામ 200 ગ્રામ 250 ગ્રામના અલગ અલગ વજનિયા બનાવવાના છે તમારે. અને તમે આના માટે જુદા જુદા વજનના સાબુનો ઉપયોગ કરી શકો છો. તમારે 100 ગ્રામ 150 ગ્રામ 200 ગ્રામ 250 ગ્રામના વજનિયા બનાવવા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અલગ અલગ વજનના સાબુનો ઉપયોગ કરી શકો છો. હવે શું કહે છે, 500 ગ્રામ 1000 ગ્રામ અને 750 ગ્રામના મોટા વજનિયા પણ બનાવી શકો છો. અને તમે 500 ગ્રામ છે 1000 ગ્રામ છે અને 750 ગ્રામ જેવા મોટા વજનિયા પણ તમે બનાવી શકો છો. આમ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જાતે આ પ્રવૃત્તિની મદદથી ઘરે વજનિયા બનાવવાના છે. હવે પ્રશ્ન પૂછ્યો છે કે તમે પોતે બનાવેલ વજનિયાનો ઉપયોગ જુદી જુદી વસ્તુઓનું વજન કરવા માટે કરો અને તમારી નોટબુકમાં લખો. શું કહે છે કે તમે જે વજનિયા બનાવ્યા છે એ તમે વજનિયાનો ઉપયોગ તમારે શું કરવાનું છે, જુદી જુદી વસ્તુઓના વજન કરવા માટે કરવાનું છે અને નોટબુકમાં લખો. તો અહીંયા મેં જે વજનિયા બનાવ્યા છે એ વજનિયાની મદદથી હું ચાના પેકેટનું વજન છે, પછી ટૂથ પેસ્ટનું વજન છે, પછી માખણના પેકેટનું વજન છે, પુસ્તકનું વજન છે, ખાંડની થેલીનું વજન છે એ વગેરેના વજન હું કરી શકું છું. તો અહીંયા હું લખું કે ટૂથ પેસ્ટનું વજન 200 ગ્રામ, કે ટૂથ પેસ્ટનું વજન 200 ગ્રામ, પછી માખણના પેકેટનું વજન 100 ગ્રામ, પછી પુસ્તકનું વજન 100 ગ્રામ વગેરે. આમ વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રવૃત્તિ દ્વારા વજનિયા બનાવ્યા છે એ વજનિયાની મદદથી તમારે પણ અલગ અલગ ગ્રામના વસ્તુઓનું તમારે શું કરવાનું છે, તો કે વસ્તુઓનું વજન કરવા માટે એ વજનિયાનો ઉપયોગ કરવાનો છે અને તમારી નોટબુકમાં તમારે આ પ્રમાણેની યાદી બનાવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 137 પર તમને એક મહાવરો આપ્યો છે કે ત્રાજવાનું કયું પલ્લું નીચું જશે તીર દોરી તે દર્શાવો. શું કીધું છે કે અહીંયા ત્રાજવાનું કયું પલ્લું નીચું જશે એ તમારે શું કરવાનું છે, તીર દોરીને એને દર્શાવવાનું છે. અહીંયા પહેલું છે, પહેલાં ત્રાજવામાં એક બાજુ 25 ગ્રામ અને 40 ગ્રામ વજન આપેલું છે અને બીજા પલ્લામાં 35 ગ્રામ અને 40 ગ્રામ વજન આપેલું છે. તો કયું પલ્લું નીચું જશે એ શોધવા માટે આપણે શું કરીશું, તો કે આ બંનેનો સરવાળો કરીશું. 25 વત્તા 40 એટલે 5 ના 5 અને 4 ને 2 6. આમ આ બાજુના પલ્લામાં 62 કિલોગ્રામ વજન છે, જ્યારે આ બાજુના પલ્લામાં 5 ના 5 4 ને 3 7 કેટલા કિલોગ્રામ કુલ વજન છે, 75 કિલોગ્રામ વજન છે. તમારા જમણી બાજુના પલ્લામાં 25 ગ્રામ અને 40 ગ્રામ એટલે કુલ મળીને 65 ગ્રામ વજન છે, જ્યારે ડાબી બાજુના પલ્લામાં 35 ગ્રામ અને 40 ગ્રામ કુલ મળીને 75 ગ્રામ વજન છે. આમ વિદ્યાર્થી મિત્રો 65 મોટા કે 75 મોટા, તો 65 કરતાં 75 એ મોટા છે, જેથી વધારે વજનવાળું પલ્લું એ શું થશે, તો કે નીચે જશે. તો અહીંયા આપણે દર્શાવીએ કે આ જે પલ્લું જે છે એ પલ્લું શું થશે, તો કે નીચે જશે. પછી છે બીજું,
बीजा नंबर में तमने आप्यो छे तो के तमारी जमनी बाजूना पल्ला में 75 ग्राम अने 75 ग्राम अने डाबी बाजूना पल्ला में 35 ग्राम अने 104 ग्राम। हवे आपणे शुं करीशुं, बन्ने पल्लामां कुल केटलुं वजन छे ए शोधीशुं। एना माटे आपणे शुं करीशुं तो के एक पल्लामां जे बे अलग अलग वजन आप्या छे एनो आपणे शुं करीशुं सरवाळो। एटले आपणे जोईए के जमणी बाजूना पल्लामां 75 + 75 એટલે 5 ને 5 10 0 વધી પડી 1, 7 2 14 ને 1 15 150 ગ્રામ વજન થયું। શું 150 ગ્રામ વજન થયું। હવે ડાબી બાજુનું પલ્લું જોઈએ તો ડાબી બાજુના પલ્લામાં 35 ગ્રામ + 104 ગ્રામ આપેલું છે। હવે આપણે શું કરીશું, 35 + 104 નો સરવાળો કરીશું તો કે 5 ને 4 9, 5 ને 4 9, 3 ના 3 અને 1, 139 ગ્રામ થયું। આમ વિદ્યાર્થી મિત્રો સોરી, અહીંયા તમને આપ્યું છે 140 ગ્રામ। શું આપ્યું છે? 140 ગ્રામ। તો હવે આપણે શોધીએ કે 35 + 140 તો કે 5 ના 5, 4 ને 3 7 અને 1, તો 35 + 140 ગ્રામનો સરવાળો કરતા 175 ગ્રામ થાય છે। આમ તમે જોશો કે બીજા નંબરમાં જમણી બાજુના પલ્લામાં કુલ વજન 150 ગ્રામ થાય છે અને ડાબી બાજુના પલ્લામાં કુલ વજન 175 ગ્રામ થાય છે। આમ વિદ્યાર્થી મિત્રો, 150 કરતાં 175 ગ્રામ એ વધારે કહેવાય। તેથી વધારે વજનવાળું જે પલ્લું જે છે એ પલ્લું નીચે જશે। તો અહીંયા 35 ગ્રામ અને 140 ગ્રામ વાળું જે પલ્લું છે એ પલ્લું શું થશે? તો કે આ પ્રમાણે નીચે જશે। તો આપણે શું કરી દઈએ તો કે નિર્દેશ કરી દઈએ। હવે ત્રીજા નંબરમાં તમને આપ્યું છે તો કે ત્રીજા નંબરમાં જમણી બાજુના પલ્લામાં 105 ગ્રામ 200 ગ્રામ આપેલું છે અને ડાબી બાજુના પલ્લામાં 150 ગ્રામ અને 250 ગ્રામ આપેલું છે। હવે કયું પલ્લું નીચે જશે એ શોધવા માટે આપણે શું કરીશું? તો કે પલ્લામાં જે આપણને વજન આપેલું છે એ વજનનો આપણે શું કરીશું? સરવાળો કરીશું। તો અહીંયા 105 ગ્રામ + 200 ગ્રામનો સરવાળો કરતાં શું થશે? 5 ના 5, 0 2 ને 1 3, તો કે 305 ગ્રામ। આમ આ પલ્લાનું કુલ વજન 350 ગ્રામ થાય છે। હવે આ બાજુનું પલ્લું જોઈએ તો આ બાજુના પલ્લામાં 5 0 ના 0, 5 ને 5 10 0 વધી પડી 1, 1 ને 1 2, 2 ને 2 4, એટલે કુલ વજન કેટલું થાય છે? તો કે 400 ગ્રામ। કેટલું થાય છે? 400 ગ્રામ। આમ વિદ્યાર્થી મિત્રો, તમે ત્રીજા નંબરના પલ્લામાં જોશો તો એક પલ્લાનું કુલ વજન 305 ગ્રામ થાય છે અને બીજા પલ્લાનું કુલ વજન 400 ગ્રામ થાય છે। આમ 400 ગ્રામ એ 350 કરતાં કેવા છે? વધારે। કેવા છે? વધારે। અને જે વજનમાં ભારે હોય, વધુ હોય, એ પલ્લું શું થશે? તો કે નીચે જશે। આમ 150 અને 250 વાળું જે પલ્લું જે છે એ પલ્લું શું થશે? તો કે નીચે જશે। કેમ? તો કે કુલ વજન કેટલું છે? 400 ગ્રામ છે, જે 305 ગ્રામ કરતાં વધારે છે। હવે ચોથા નંબરનું પલ્લું જોઈએ તો ચોથા નંબરના ત્રાજવામાં એક પલ્લામાં 55 ગ્રામ, 245 ગ્રામ અને 700 ગ્રામ આપેલું છે અને બીજા પલ્લામાં 256 ગ્રામ અને 600 ગ્રામ આપેલું છે। હવે કયા પલ્લામાં વધારે વજન છે એ શોધવા માટે આપણે શું કરીશું? તો પલ્લામાં આપેલા જેટલા બી ગ્રામ છે એ ગ્રામનો આપણે સરવાળો કરીશું। તો અહીંયા 55, અહીંયા કરીએ 245 + 700 + 55, તો કે 5 ને 5 10 0 વધી પડી 1, 5 ને 5 10 0 વધી પડી 1,
કેટલા ગ્રામ થાય? તો કે 55 ગ્રામ વત્તા 245 ગ્રામ વત્તા 700 ગ્રામ બરાબર 1000 ગ્રામ થાય છે. જ્યારે આપણે આ બાજુના પલ્લાનું વજનનો સરવાળો કરીએ તો 254 વત્તા 600 તો કે 4 5 5 6 7 8 854 ગ્રામ થાય છે. આમ તમે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરના ત્રાજવામાં જોશો તો 55 ગ્રામ 245 ગ્રામ અને 700 ગ્રામનો સરવાળો કરતાં 1000 ગ્રામ થાય છે અને 254 વત્તા 600નો સરવાળો કરતાં 854 થાય છે. આમ 1000 ગ્રામવાળું જે પલ્લું જે છે એ 1000 ગ્રામવાળું પલ્લું એ શું થશે? વજનમાં ભારે હોવાથી એ નીચેની તરફ ગતિ કરશે. તો અહીંયા કરી દઈએ કે 55 વત્તા 245 વત્તા 700 ગ્રામવાળું જે પલ્લું છે એ પલ્લું શું થશે? તો કે નીચે જશે. હવે પાંચમા નંબરનું છે કે 20 ગ્રામ વત્તા 196 ગ્રામ અને બીજા પલ્લામાં શું આપેલું છે? તો કે 197 ગ્રામ. કયું પલ્લું નીચું જશે? તો આપણે શું કરીશું? તો કે 6 9 10 ને 1 11 1 વધી પડી 1 216 ગ્રામ. એક જે પલ્લું જે છે એક પલ્લાનું કુલ વજન 216 ગ્રામ છે અને તેની સરખામણીમાં બીજું પલ્લાનું વજન 197 ગ્રામ છે. આમ 216 એ વજનમાં ભારે હોવાથી શું થશે? તો કે પલ્લું જે છે એ પલ્લું નીચે જશે. આમ 20 અને 196 ગ્રામવાળું પલ્લું એ વજનમાં ભારે હોવાથી એ નીચે તરફ જશે. અને છઠ્ઠા નંબરનું છે કે એક પલ્લામાં 36 ગ્રામ વજન છે વત્તા 75 ગ્રામ અને બીજા પલ્લામાં 63 ગ્રામ વત્તા 100 ગ્રામ. હવે આપણે શું કરીશું? તો કે 36 વત્તા 75નો સરવાળો કરીશું. 6 5 11 1 વધી પડી 1 7 ને 3 10 ને 1 11 કુલ વજન કેટલું થાય? તો કે 111 ગ્રામ. જ્યારે અહીંયા કુલ વજન કેટલું થાય છે? તો કે 163 ગ્રામ. આમ તમે છઠ્ઠા નંબરના ત્રાજવામાં જોશો તો એક પલ્લાનું વજન 111 ગ્રામ થાય છે અને બીજા પલ્લાનું વજન તેની સરખામણીમાં વધારે 163 ગ્રામ થાય છે. આમ વિદ્યાર્થી મિત્રો આપણે 63 ગ્રામ અને 100 ગ્રામવાળું જે પલ્લું જે છે એ પલ્લું શું થશે? તો કે નીચે જશે. તો તમને ખબર પડી ગઈ હશે કે ત્રાજવાનું કયું પલ્લું નીચું જાય છે અને કયું પલ્લું ઊંચું જાય છે. ફરીથી એક વખત કે વજનમાં જે ભારે પલ્લા હોય છે એ વજનમાં ભારે પલ્લા શું થાય છે? તો કે વજનમાં જે ભારે હોય છે એ ભારે પલ્લા નીચે જાય છે અને વજનમાં જે હલકા હોય છે એ પલ્લા ઉપર આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન પૂછ્યો છે કે શું પલ્લાઓમાંથી કોઈ એકનું વજન 1 કિલોગ્રામ બરાબર છે? તો કે હા, અહીંયા આપણે જોયું 1000 ગ્રામ કે 55 ગ્રામ વત્તા 245 ગ્રામ વત્તા 700 ગ્રામ બરાબર 1000 ગ્રામ. તો કયા નંબરનું ત્રાજવું છે? તો કે ચોથા નંબરનું. તો કે હા, ત્રાજવા 4ના ડાબી બાજુના પલ્લાનું, સોરી અહીંયા ડાબી બાજુ નિર્દેશ કર્યો છે એટલે આપણે લખીશું કે ડાબી બાજુના પલ્લાનું વજન 1 કિલોગ્રામ છે. અહીંયા લખીએ કે હા, ત્રાજવા 4ના ડાબી બાજુના પલ્લાનું વજન 1 કિલોગ્રામ છે. શું કરીશું? તો કે 55 ગ્રામ વત્તા 245 ગ્રામ વત્તા 245 ગ્રામ વત્તા 700 ગ્રામ. તો શું થશે? 5 ને 5 10 0 વધી પડી 1 4 ને 1 5 5 ને 5 10 0 વધી પડી 1 7 ને 2 9 9 ને 1 10 તો કે 1000 ગ્રામ. શું થાય છે? 1000 ગ્રામ બરાબર શું થશે? તો કે બરાબર 1 કિલોગ્રામ.
શું થાય છે તો કે એક કિલો ગ્રામ એટલે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. 1 કિગ્રામમાં કેટલા ગ્રામ હોય છે તો કે 1 કિલોગ્રામમાં 1000 ગ્રામ હોય છે. તો અહીંયા જવાબ લખું છું કે 1 કિલોગ્રામમાં 1000 ગ્રામ હોય છે. આમ વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હવે આગળના તાસમાં આપણે શીખીશું કે એવી કઈ કઈ જે વસ્તુઓ જે છે એ વસ્તુઓ ગ્રામમાં કે કિલોગ્રામમાં ગ્રામમાં કે કિલોગ્રામમાં આપણે ખરીદીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.